સરદાર પટેલ રોડ પર નવો બની રહેલો બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો છે મંગળવારે મોડી રાત્રે બોપલથી શાંતિપુરા જવા માટે બની રહેલો બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડ્યો હતો ઘટના બની ત્યારે મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા અને ટ્રાફિક ભારે હતો સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયર વિભાગના ત્રણ જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા ઓડા દ્વારા છેલ્લા છ મહિનાથી બોપલથી શાંતિપુરા જતા રીંગ રોડ પર વાયમસી ક્લબ રોડના વળાંક પાસે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યાં જ આ દુર્ઘટના સર્જાઈ હતી આ બ્રિજનો ભાગ ધરાશાયી થયો ત્યારે સદનસીબે કોઈ વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા નહોતા હતા જેના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી આ બ્રિજનું નિર્માણ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું હતું આ મામલે આજે બુધવારે સવારે ઓળાના અધિકારીઓ અને ઇજનેર વિભાગના અધિકારીઓ તપાસ શરૂ કરશે ઉલ્લેખનીય છે કે આ ફ્લાય ઓવર ઇઠ્યોતેર પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે બની રહ્યું છે અને તેનું ટેન્ડર રણજીત બિલ્ડરોને આપવામાં આવ્યું હતું બ્રિજનું કામ પાંચ માર્ચ બે હજાર ઓગણીસના રોજથી ચાલે છે આ કામ ચાર સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ પૂર્ણ થવાની ધારણા હતી જો કે સિવિકા અધિકારીઓના જણાવ્યા મુજબ બ્રિજ પર કામ પૂર્ણ થતા હજુ થોડા મહિનાઓ લાગશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ટાઈમ્સ ન્યૂઝ